દૂધ ભરાવતી નાની મંડળીએ દૂધ સાગર ડેરીમાં શા માટે દૂધ ભરાવવાનું કર્યું બંધ? વિજાપુર તાલુકાના ડાબડા ચંદનગર ગામમાં દૂધ ઉત્પાદક સહકારી મંડળી કરી પડી બંધ. મંડળી બંધ કરી દેવા બાબતે પશુપાલકોનો ખુલાસો. ગામના પશુપાલકોએ નારાજગી વ્યક્ત કરતાં જણાવેલ કે હલકામાં દૂધ લેવાથી દૂધના ભાવ પોષકક્ષમ નહીં મળવાને લીધે પશુપાલકો ડેરી સંઘના બદલે પ્રાઇવેટ ડેરીમાં દૂધ ભરાવવા મજબૂર બન્યા છે, જે કારણે અંદાજિત 2 માસથી દૂધ ઉત્પાદક મંડળીને તારા મારવાનો વાળો આવેલ છે. આ બાબતે પશુપાલકો દ્વારા સંઘમાં વારંવાર રજૂઆતો કરવા છતાં પણ રજૂઆતોને ધ્યાનમાં નહીં લેવાથી સાથે સાથે સંઘ દ્વારા દૂધ ઉપરાંત દૂધની અન્ય બનાવટોનું વેચાણ કરીને મોટો નફો રળી શકતો હોવા છતાં પણ પ્રાઇવેટ ડેરીની તુલનામાં ઓછો ભાવ મળી રહેવા બાબતે પણ પશુપાલકોએ સવાલો ઊભા કરેલ. વિજાપુર તાલુકાના ચંદનગર ગામમાં દૂધ ઉત્પાદક સહકારી. શું નામ આપનું અને કયા મુદ્દા ઉપર તમે શું કહેવા માંગો છો? મારું નામ પટેલ મહેશકુમાર રામાભાઈ, પૂર્વ મંત્રી હતો હું, ચંદનગર દૂધ ઉત્પાદક સહકારી મંડળી. મારું વારંવાર હલકા દૂધનો પ્રશ્ન રહેતો હતો, વારંવાર રજૂઆત કરતાં એ આનું કોઈ સોલ્યુશન આવતું નહોતું બરાબર છે. તો અમને ખરીદી અમારી ઊંચી પડતી હતી, 100% દૂધની ખરીદી કરે અને અમને વળતર 70%, 75%, 25% એવું વળતર મળતું હતું. જો વારંવાર મંડળીને આવું નુકસાન જતું હોય તો કેટલા ટાઈમ સુધી મંડળી ચાલે? અને અમારું દૂધ એક તો થોડુંક ઓછું હતું, વારંવાર રજૂઆત કરવા છતાંય જો ત્યાં અહીંયાથી પાછું ખેરાલું કર્યું, અહીંયા વીઆર હતું સેન્ટર, એ વખત કમ્પ્લીટ આવતું દૂધને વધ ને એ બધું, ખેરાલું સેન્ટર ચાલુ કર્યું, એના પછી ફેટમાં તકલીફ હતી, હલકામાં તકલીફ છે અને માપમાં વજનમાં દૂધ આવતું નહોતું. એના લીધે અમારે પ્રશ્ન આખરે નિર્ણય એવો લેવો પડ્યો કે આપણે બંધ કરો હલકાનું દૂધનો જોઉં દઈએ, આ સોલ્યુશન ના આવે ત્યાં કરીએ, આપ કોઈ પ્રશ્નના આ સમસ્યા હલ ના થાય ત્યાં સુધી બંધ કરો આપણે. પણ વારંવાર રજૂઆત કરવા છતાંય આનું કોઈ ત્યાંથી સંઘ દ્વારા કોઈ એક્શન લેવાની નહીં. પછી આખરે અમે કારોબારી બધા સભ્યો એવો નિર્ણય લીધો કે આ બંધ જ કરો મંડળી, આપણે આવી રીતના નુકસાન પર હતો કેટલા ટાઈમ સુધી મંડળી ચાલે, એના લીધે અમે પ્રાઇવેટ કરી દીધું. અત્યારે કેટલું દૂધ અત્યારે પ્રાઇવેટમાં ભરાય છે અને પશુપાલકોને કેટલું નુકસાન થાય છે? અત્યારે અમે પ્રાઇવેટમાં 200 લિટર દૂધ ભરાવીએ છીએ. પશુપાલનનું નુકસાન જ જાય ને, કારણ કે ઊંચી ખરીદી થાય ને હલકામાં દૂધ જાય, હલકામાં દૂધ જાય તો 20-25-75% એવો રેશિયો અલગ અલગ છે, તો એટલું વળતર મળે તો પછી બાકીનું જે નુકસાન જાય 25-75% એ બધું ગ્રાહકો ઉપર જ પડવાનું. અને અત્યારે અમે પ્રાઇવેટ આપીએ છીએ તો એ તો પ્રશ્ન હોતો જ નથી. સંઘ જો અમારે ખરીદી જો આ રીતના રેશિયો નુકસાન પર, સંઘ તો એમને તો એમને તો 100% મળવાનું આ વળતર. તો સંઘ તરફથી ચકાસણી થતી હોય, ચકાસણી કેવી રીતે થતી હોય છે અને આગળ સંઘ તરફથી રજૂઆત કરવા છતાંય અમને કંઈ સંતોષકારક સોલ્યુશન આવ્યું નથી, એના કારણે અમારે તો પહેલાં તો મંડળી બંધ કરવી પડી. શું ઈચ્છો છો આગળ? અમારે તો નુકસાની વળતર ભરપાઈ કરી આપ તો અમે તો પછી ચાલુ કરવા કારોબારી બધું રજૂઆત કર્યું હું તો પછી જો જે તે નિર્ણય કારોબારી લેવાનો છે. અને અમે માનેકપુરાએ ભરાવતા હતા તો ત્યાં બી અમને ફેટનું જે કેલિબ્રેશન સંઘનું કરેલું હતું એ અમને પૂરેપૂરું આપતા નહોતા, એમના મશીન પ્રાઇવેટ જે ગ્રાહકો ત્યાંના હોય ને એ રીતના જ અમને લખી આપતા હતા. એટલે 6-7 દ્વારા અમને તો પહેલાં તો એ જ નુકસાન હતું, એ નુકસાન અમે વારંવાર રજૂઆત કરવા કોઈ સોલ્યુશન આવ્યું નથી, એના લીધે અમારે આ મંડળી બંધ કરવી પડી છે. આ સંઘની અંદર જે ભાવ ચાલે છે એનાથી પ્રાઇવેટમાં ભાવ 70-80% ઊંચો છે. જો પ્રાઇવેટવાળા આટલો નફો ગ્રાહકો પાસેથી દૂધ લઈ અને એ પ્રોડક્ટ્સ કરીને બહાર વેચતા હોય એવો નફો થતો હોય તો સંઘવારણ કેમ નફો ના થાય અને સંઘવારણ ટકાવારી નફાની કેમ ઘટે? સંઘવારણ વધુ બેહવી જોવાનું. અમારો તો ભાવ સંઘ પ્રાઇવેટ કરતો 70-80% ઓછો ભાવ આવે અને અલકું દૂધે ઘણી વખતે તો એમાં તો ઓછા પૈસા દૂધ જાય. હા, આ બધા પ્રાઇવેટ વાળા તો કોઈ એક જ ભાવ સલંગ ભાવ ગણાય અને એમાંથી ભાવ અમને સારામાં સારું મળે ખરું. મંડળી તમે બંધ કરવામાં આવી અમારી સંઘમાં જે મંડળીનું દૂધ જતું નથી સંઘ તરફથી અહીંયા કોઈ ચકાસણી કે તપાસ કરવા કે કેમ નથી આવતું દૂધ? તપાસ કરવા આવું છે પણ કેનું સોલ્યુશન આવતું નહીં કોઈ. બે ધારા એક ધારો હોય ને પછી બીજા ત્રીજા ધારા તો પછી એના જ પરિસ્થિતિ આવીને ઊભી થઈ જાય.